તો મુંબઈમાં ટ્રાફિકની સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી. મુંબઈવાસીઓ રોજ આ ટ્રાફિકની સમસ્યાથી પસાર થાય છે, પણ કોઈ આનો ઉકેલ લાવવાની કોશિશ નથી કરી રહ્યું. આ ઓછા લોકોની જો વાત કરીએ, ઘણા ઓછા લોકો તે કોશિશ કરે છે, તેમાંથી એક છે લોખંડવાલા રેસિડેન્ટ્સ એસોસિએશનના મેમ્બર. આવો જાણીએ કઈ રીતે આ લોકોએ એક કલાકના અંતરને 15 મિનિટમાં રૂપાંતર કરી લીધું. તમે કાંદીવલી ગ્લોબલ સ્મોલને ત્યાં હવે જાઓ તો તમને ત્યાં નાનાથી લઈને મોટા મોટા બોર્ડ જોવા મળે છે, જેમાં ક્યાં લેફ્ટ ટર્ન લેવાનું છે અને ક્યાં રાઇટ એ તમને જાણવા મળશે. લોખંડવાલા, દામોનગર, ક્રાંતિનગર જેવા નગરો માટે આ એક જ માર્ગ છે જે કાંદીવલી સ્ટેશનને જોડે છે. પણ આ માર્ગમાં એટલો ટ્રાફિક જામ થઈ જતો હતો જેના કારણે લોકોને જ્યાં 15-20 મિનિટનું અંતર છે ત્યાં માત્ર અને માત્ર ટ્રાફિકના લીધે 1.5 કલાકથી 1 કલાક લાગતો. તેથી આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે કાંદીવલી લોખંડવાલાના રહેવાસીઓ આગળ આવ્યા. આ જે અમે પ્રોજેક્ટ કર્યું છે, જે ઇનિશિયેટિવ લીધું છે, એ ખાસ બધાને વિચાર કરીને રાખ્યું છે કે બધાને જે આવીને આવવા માટે તકલીફ થતી હતી એનો અમે એક ઉપાય કાઢ્યો કે આ એક રાઇટ ટર્ન બંધ કરીએ અને જે માણસ સ્ટેશનથી આવે છે એને જે બાંદ્રા અને માહિમ જવું હોય તો એ ફ્રી લઈને આવીને આગળ જઈ શકે છે. ગ્લોબલ્સ મોલના આ સિગ્નલ પર તમને સવારે 7 થી લઈને રાત્રે 9 વાગ્યા સુધી વોલન્ટિયર જોવા મળશે. આ વોલન્ટિયર આખો દિવસ બોર્ડનું ડાયરેક્શન લઈને ઉભા હોય છે. વોલન્ટિયરમાં તમને કોલેજ સ્ટુડન્ટ, હાઉસવાઇફ અને સિનિયર સિટીઝન પણ જોવા મળશે. હું એક હાઉસવાઇફ છું અને મારા હસબન્ડ સ્ટેશનથી ઘરે આવતા એટલે થાકી જાય છે. ઇવન મારા છોકરાને અને અમને લોકોને ટાઈમ નથી આપી શકતા. ઇનફેક્ટ એ લોકો ફેમિલીને ટાઈમ નથી આપી શકતા. એટલે માટે હું મારો કોઈ પણ ટાઈમ એડજસ્ટ કરીને અહીંયા ઇવનિંગ ટાઈમે આવું છું. ભૂતકાળમાં અહીં જામ થતા ટ્રાફિકને લીધે એમ્બ્યુલન્સ સમયસર હોસ્પિટલ ન પહોંચી શકવાને કારણે પેશન્ટ રસ્તા પર જ મૃત્યુ પામ્યો હતો. પણ હવે એલઆરએના મેમ્બર્સના સહકારથી અડધી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ. આ કામની તૈયારી છેલ્લા 6 મહિનાથી ચાલી રહી હતી અને આને અમલમાં છેલ્લા 1 અઠવાડિયાથી કરવામાં આવ્યું છે. એલઆરએના આ કાર્યમાં ટ્રાફિક પોલીસ પણ પૂરેપૂરો સપોર્ટ કરે છે. કૃપા પંડ્યા, ઇટીવી ન્યૂઝ, મુંબઈ.